પાલિકાના સત્તાધીશોની સ્પષ્ટ ઈચ્છાશક્તિનો અભાવ અને અધિકારીઓની આયોજન વિનાની કામગીરીથી લેવાયેલો વધુ એક નિર્ણય ચર્ચાની એરણે છે મંગળબજારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અગાઉ રસ્તા પર બુલાળ લગાવી તેને કાઢી લીધા બાદ ગઈકાલે મોડી રાત્રે પુનઃ બુલાળ લગાડવાની કામગીરી હાથ ધરાતા આખરે પાલિકા મંગળબજારમાં શું કરવા માંગે છે તે અંગે શહેરીજનો અસમંજસમાં મુકાયા છે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અનેક આંધળોકીય કરવા ટેવાયેલું છે ચોક્કસ આયોજન વિના લેવાયેલા નિર્ણય માટે અંતે પાલિકા હાસ્યનું પાત્ર બને છે તાજેતરમાં મંગળબજાર ટ્રાફિકની સમસ્યાનો નિકાલ લાવવા માટે પાલિકાના સત્તાધીશો અને તંત્રએ લીધેલો નિર્ણય ચર્ચાના એરણે ચડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર પાલિકાએ ત્રણ મહિના અગાઉ મંગળબજાર પદ્માવતી મંદિર પાછળ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર જઈ શકે તે રીતે બુલાડ એટલે કે થાંભલા લગાવ્યા હતા જોકે અકસ્માતની સંખ્યા વધતા પાલિકાએ બુલાડને કાઢી લીધા હતા જો કે હવે ત્રણ મહિના બાદ પુનઃ બુલાડ લગાડવાનું નક્કી થતાં પાલિકાના આયોજનો સામે સવાલ ઉભા થયા છે ગઈકાલે મોડી રાત્રે પાલિકાની ટીમે પદ્માવતી શોપિંગ સેન્ટરથી ન્યાય મંદિર તરફ જતા માર્ગની શરૂઆતમાં બુલાડ લગાવવાના છે ત્યાંથી માત્ર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર જઈ શકશે તેવા સાઇન બોર્ડ પણ લગાવ્યા છે જ્યારે બસ અને ફોર વ્હીલર વાહનો મંગળ બજારમાંથી થઈ લહેરીપુરા દરવાજા નજીક નીકળશે આમ પાલિકાએ મોહમ્મદ તકલીક જેવા દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી જવા નિર્ણય કરતા આ નિર્ણય ચર્ચાની એરણે ચઢ્યો છે આગળ બજારમાં આપણે જાણીએ છીએ વર્ષોથી ખૂબ જ દબાણો છે વ્યક્તિ ચાલી પણ ન શકે અને આપણી બધી જ આખી શહેરની એટલે કે ચાર દરવાજા વચ્ચેની અને જે બધી સામાન્ય પ્રજા છે મંગળબજારમાં ખરીદી માટે આવતી હોય એમને ત્યાં જે દબાણ પથારાવાળાઓના દબાણને બધું થતું એને લીધે તકલીફ પડતી આપણે એ આખો રસ્તો ક્લિયર કર્યો ત્યાંથી દબાણો પણ હટાવ્યા દબાણો હટાવ્યા તો બી અવરનવર દબાણ થતા એટલે રેલિંગ નાખી અને હવે આપણે જે બુલેટ્સ છે એ પદ્માવતીમાં નાખ્યા જેથી કરીને ત્યાંથી સ્કૂટર હોય કે રિક્ષા હોય એ જઈ શકે અને બાજુનો જે રસ્તો છે જે મેઇન આપણો આગળ પહેલાં પણ ખોલ્યો તો ત્યાંથી બસ અને ગાડીઓ જઈ શકે ખાસ કરીને જે ખજૂરી મસ્જિદથી બહાર નીકળવાનો જે રસ્તો છે જો મોટી બસ હોય તો તકલીફ પડી રહી છે દેખાઈ રહ્યું છે તો તે માટે કંઈ આયોજન કરવામાં આવે એવું લાગશે તો ત્યાં કોઈ ટ્રાફિક પોઈન્ટ કે કંઈક ટેમ્પરરી મૂકીને કાયમી કંઈક પોઈન્ટ મુકાવવાની વ્યવસ્થા કરી દઈશું તાત્કાલિક એની વ્યવસ્થા ઊભી કરી દઈશું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો